નમસ્કાર નમસ્કાર, સ્વાગત છે આપનું વિયાલયમાં. કોણ બોલો છો? હું જીતુભાઈ બોલું છું. જીતુભાઈ ક્યાંથી બોલો છો? ચાણસમાંથી બોલો છો એમ? બોલો બોલો. હા જીતુભાઈ, પ્રશ્ન બોલો આપનો. શું થાય છે? જીતુભાઈ અવાજ સ્પષ્ટ નથી આવતો, એટલે થોડું બોલો. એટલે પત્ની પૈસા માંગે છે, એને લઈને માથાકૂટ થાય છે. પત્ની તો આલુ તો ખરે, હજાર આલુ, પાંચસો આલુ, હજાર આલુ, ઓછા પડે કે પગાર આલુ આખો. અચ્છા, તમે માનો છો કે ઓછા પડે છે આ મોંઘવારીમાં, એવું તમે પોતે માનો છો? જીતુભાઈ તમારો પણ જવાબ આપશે રુઝાનજી, તમે સાંભળો. એની પહેલા એમને પહેલા આપી દે છે પેરેન્ટિંગ ની વાત કરતા આપણે, કે જ્યારે પપ્પાભાઈ ની વાત કરીએ, જીતેન્દ્રભાઈ કે છે કે એમના જે વાઈફ પૈસા માંગ માંગ કરે છે 500 અને એને લઈને કકળાટ કરતા. હવે સાહેબ, એ જીતેન્દ્રભાઈ મારે કેવું છે કે હવે ઈટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે યુ નો જ્યારે તમારા વાઈફ ઘર ચલાવે છે, આજની તારીખમાં 5000 રૂપિયા કે મોટા રહ્યા નથી, સાચું કહું તો તમને. એટલે એવું તમે એવું આપણે કોઈના પર શંકા કરવી નથી, પણ ધેર ઇઝ અ પોસિબિલિટી કે તમને એવું લાગે છે કે તમારા વાઈફ તમારી પાસેથી વધારે પૈસા માંગે છે યા કંઈક મિસયુઝ કરે છે, તો તમે એવો કંઈક એવું કંઈક શું કહેવાય, નિયમ તો ના કહેવાય, પણ એવું કંઈક કરી શકો કે આપણે બજેટ, યુ નો ઘરમાં બજેટ હોય. ઘણા ઘરોમાં મેં બજેટ એના કરતાં જીતુભાઈ સંભાળી લેતો. પત્ની વધારે માંગ માંગ કરે છે તો જીતુભાઈ બધું અરેન્જ કરે. આઈ થિંક મારા કરતા તમારો પોઈન્ટ વધારે સારો છે. ના એટલે અલ્ટિમેટલી સી, આમ તમારો પોઈન્ટ બિલકુલ 100% સાચો છે. જીતુભાઈ પ્લીઝ સાંભળજો, તમે કામ કરો, મહિનો તમે ઘર ચલાવી લો. હા, ઘર ચલાવીને તમે જુઓ, અને પછી જે બી એનો હિસાબ થતો હોય, જેટલો બી મહિના દાડે ખર્ચો થતો હોય, તેલ લાવવાનો ને દૂધ નો ને ગેસ. ગાંધી એક્ઝેક્ટલી હું એ જ કહું, કેટલા વિશેષો થાય ને પુરુષને ખબર. હું જીતુભાઈનો પક્ષ નથી કહેતો, પણ ખબર પડે કેટલા વિશેષો થાય છે. સ્ત્રી કેવી રીતે ઘરમાં બજેટ બેલેન્સ એડ્યુકેશનમાં યા હેલ્થમાં યા મેડિકલમાં યુઝ થાય છે. પણ તો બી એક આમાં બેર ચોઈસ, એક તો જેમ સાહેબે દિલીપભાઈ કહ્યું એ રીતે તમે ટ્રાય કરો, યા બીજું કે તમે બજેટિંગ કરી દો કે ચલો ભાઈ પેપર નો મહિનાનો આટલો ખર્ચ, દૂધનો આટલો ખર્ચ, તેલનો આટલો ખર્ચ, પછી આજે દૂધ પાણી, એ જે બી છે તમે કરશો તો જ તમને ખબર પડશે. ને તો આવી તો હવામાં વાત ના કરો. મારે રિક્વેસ્ટ છે બધાને, જેટલા બી આપણે દર્શક બીજો સાંભળે છે, કે આપણે ઘણી વાર હવામાં વાત કરીએ છીએ કે મને એવું લાગ્યું, મને એવું લાગ્યું. અરે ભાઈ તારું લાગવાનું છોડ ને, લાગવાથી કશું થતું નથી. હું આર યુ, મને લાગ્યું, કોણ છે મને લાગ્યું એટલે. એક કોલર લઈએ. હેલો,